લોકસભા ચૂંટણીને લઈને દરેક પક્ષ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે, ત્યારે લોકસભાની ચૂંટણીને હવે નજીક છે અને એક બાદ એક ઉમેદવારો ચૂંટણી લડવા માટે ઇનકાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોના દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભીખાજી ઠાકોર હવે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી, ત્યારે હવે ફરી એક ભાજપના ઉમેદવાર ચૂંટણી લડવા માટે ના પાડી રહ્યા છે. સાબરકાંઠાથી ભાજપે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કર્યું હતું, પરંતુ હવે સૂત્રોના દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભીખાજી ઠાકોર લોકસભાની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી રહ્યા છે. રંજન ભટ્ટ બાદ તરત જ ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકીય કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. ભાજપે વર્તમાન સાંસદને ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ 2 ટર્મથી ભાજપના સાંસદ તરીકે રહ્યા છે. તેઓ વર્ષ 2014માં પ્રથમવાર ઠાકોર સમીકરણ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે 2019માં તેઓને રિપીટ કરવામાં આવ્યા. જોકે તેમને પડતા મૂકીને એટલે કે આ વખતે એક નવા ચહેરાને ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઈને વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ એક ખૂબ જ વાયરલ થઈ હતી. આ સ્ટોરીમાં ભીખાજી ઠાકોરે ડામોરમાંથી ઠાકોર થયા હોવાની વાત સામે આવી હતી. સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઈને સમગ્ર મત વિસ્તારમાં વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર ભીખાજીની ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઈ રહી હતી. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર પત્રિકા વોર પણ શરૂ થઈ ગયું હતું, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઈ રહી છે. ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરના ઉમેદવાર ભીખાજી ઠાકોરને લઈને વોટ્સએપ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ભીખાજી લાંબા સમયથી અગાઉ ડામોર અટક લખાવતા હતા અને થોડા સમય અગાઉથી જ તેઓએ ઠાકોર અટક લખાવતા થયા. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો હતો. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.